नेक्स्ट एसपी यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हिरेन देव मुरारी हार्दिक स्वागत करू छु। चैप्टर नंबर 8 ની અંદર लास्ट लेक्चर में આપણે સ્વાધ્યાય 6.4 નો અભ્યાસ કર્યો હતો, હવે 6.3 નો અભ્યાસ કર્યો હતો, સોરી, હવે આજે આપણે 6.4 જોતા પહેલા બહુ અગત્યનો ટોપિક જોઈએ છે કે કોઈ પણ સંખ્યાનું તમને વર્ગમૂળ આપેલું હોય, કોઈ પણ સંખ્યાનું, તો એ વર્ગમૂળ શોધ્યા વગર તમે કઈ રીતે કહી શકો કે આ જે સંખ્યા છે એનું વર્ગમૂળ આટલા અંક જ થાય, એ કઈ રીતે તમે કહી શકો છો, એ આપણે જોવા જઈ રહ્યા છીએ, જેમાં વર્ગમૂળ શોધ્યા વગર અંકોની સંખ્યા તમારે કહેવાની છે। તો તમે એના એક સૂત્ર જોતા પહેલા તમે એનો અભ્યાસ પહેલા કરો કે સપોઝ સૌથી પહેલી આપણે સંખ્યા લઈએ કે 225 હોય તો 225 નું વર્ગમૂળ થાય 15, 225 નું વર્ગમૂળ શું થાય તો 15, બરોબર। એવી જ રીતે 36 હોય તો 36 નું વર્ગમૂળ શું થાય તો 6 થાય। એવી જ રીતે આપણે લઈએ 10,000 તો 10,000 નું વર્ગમૂળ શું થાય તો 100, 10,000 નું વર્ગમૂળ શું થાય 100। એવી જ રીતે આપણે એક સંખ્યા લઈએ 1,225 તો એનું વર્ગમૂળ શું થાય 35, કારણ કે 35 નો વર્ગ કરો તો 1,225 થાય। અહીંયા બે આંકડા, ત્રણ આંકડા, ચાર આંકડા અને પાંચ આંકડા ની સંખ્યા લઈ લીધી, બરોબર, એનું વર્ગમૂળ તમને કર્યું તો તમને જુદી જુદી સંખ્યા તમને મળી, બરોબર। બે આંકડા હોય, કોઈ બેકી સંખ્યાનું વર્ગમૂળ કરીએ, બેકી સંખ્યાનું વર્ગમૂળ કરતા બે અંક, બેકી સંખ્યા એટલે બે અંક વાળી, બે અંક વાળી સંખ્યાનું વર્ગમૂળ કરતા એક અંક વાળી સંખ્યા મળે। બે અંક વાળી સંખ્યાનું વર્ગમૂળ કરો તો કેટલા અંક વાળી સંખ્યા મળે, એક અંક વાળી, ત્રણ અંક વાળી, આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, ત્રણ અંક વાળી સંખ્યાનું વર્ગમૂળ કરતા કેટલી સંખ્યા મળે, બે અંક વાળી, કેટલી, બે અંક વાળી સંખ્યા મળે। એવી જ રીતે ત્રણ અંક પછી ચાર અંક ઉપર જઈએ, ચાર અંક અંક વાળી સંખ્યાનું વર્ગમૂળ કરતા બે અંક વાળી સંખ્યા મળે। એવી જ રીતે પાંચ અંક વાળી સંખ્યા, કેટલા અંક વાળી, પાંચ અંક વાળી સંખ્યાનું વર્ગમૂળ કરતા, પાંચ અંક વાળી સંખ્યાનું તમે વર્ગમૂળ કરો તો કેટલા સંખ્યા મળે છે, બે અંક વાળી સંખ્યા મળે, સોરી બે નહીં, ત્રણ અંક વાળી સંખ્યા મળે છે। તો તમે આમ જોયું કે જો ત્રણ અંક હોય અને એનું વર્ગમૂળ કરો તો કેટલા અંક વાળી સંખ્યા મળે, બે અંક વાળી, ચાર અંક હોય એનું વર્ગમૂળ કરો તો બે અંક, બે અંક વાળી સંખ્યા હોય એનું વર્ગમૂળ કરો તો એક અંક, પાંચ અંક વાળી સંખ્યા હોય એનું વર્ગમૂળ કરો તો ત્રણ અંક। તો આની ઉપરથી કઈક એવું સૂત્ર ન બની શકે કે જ્યારે જ્યારે તમે બેકી સંખ્યા તમે લ્યો છો, એટલે કે બે અંક વાળી, ચાર અંક વાળી, તો એના અડધા કરો, એટલે વર્ગમૂળ શોધ્યા વગર વર્ગમૂળના અંકો મેળવવાનું સૂત્ર, વર્ગમૂળ શોધ્યા વગર
वर्गमूळना अंको मेळववानुं सूत्र। तो वर्गमूळ सुध्या वगर वर्गमूळना अंको मेळववानुं सूत्र मां सौथी पहेलुं सूत्र कह्युं के एकी संख्या एकी अंक वाली संख्या नु वर्गमूल करता मलता अंको नु सूत्र। तो आनी ऊपर थी तमे नो लखी सको के सपोज एक ही संख्या कीधी एटले त्रण अंक अने पांच अंक, तो त्रण अंक नो अंक वाली संख्या नो वर्गमूल करता केटला अंक मळे छे? बे। कई रीते? त्रण वत्ता एक छेदमा बे बराबर बे। पांच माटे पांच वत्ता एक छेदमा बे बराबर छ, एना छेदमा बे बराबर त्रण। तो आयु के त्रण अंक होय तो त्रण मळे, पांच अंक होय तो त्रण मळे, त्रण अंक होय तो बे मळे, पांच अंक होय त्यारे त्रण मळे। तो एनो सूत्र कयो थाय? तो एन प्लस वन बाय टू। कयो थाय? एन प्लस वन बाय टू, ज्यां एन बराबर अंकोनी संख्या। एक ही अंक वाला संख्या नो वर्गमूळ शोधवानुं सूत्र आ थाय। एवी ज रीते बेकी अंक वाली संख्या नो वर्गमूळ शोधवानुं सूत्र कयुं थाय? बेकी अंक वाली संख्या नो वर्गमूळ करता मळता अंको नो सूत्र। तो बेकी संख्या तमने कीधी होय अने एनो वर्गमूळ काढवानुं के बराबर, त्यारे केटला अंको मळे? तो बेकी संख्या मां आपणे शुं करीए? बे अंक वाली होय त्यारे केटला मळे छे? एक, एटले एना अर्धा। चार अंक होय त्यारे केटला संख्या मळे छे? एनो वर्गमूळ करता बे अंक बराबर, एटले एना अर्धा, एटले बे छेदमां बे बराबर एक, अने चार ना छेदमां बे बराबर बे, एटले एनु डायरेक्ट सूत्र कयुं आवशे? एन बाय टू। शुं आवे? एन बाय टू, ज्यां एन बराबर अंकोनी संख्या, एन बराबर अंकोनी संख्या। प्रश्न नंबर 20 प्रयत्न करो। मैं नीचे आपेली संख्या नो वर्गमूल शोध्या विना जणावो के मळता वर्गमूल ना अंकोनी संख्या केटली हशे। એટલે તમારે મેઇન જણાવવાનું છે કે વર્ગમૂળના વર્ગમૂળ શોધ્યા વગર જ કે વર્ગમૂળ ના અંકોની સંખ્યા કેટલી હશે। તો સૌથી પહેલા કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય ને એના અંક કેટલા છે એ આપણે જાણી લઈએ। તો અહીંયા 25600 એક બે ત્રણ ચાર અને પાંચ 25600 એ પાંચ અંક વાળી સંખ્યા છે। હવે પાંચ અંક એટલે એકી સંખ્યા, એકી અંક વાળી સંખ્યા હોવાથી એકી અંક વાળી સંખ્યા હોવાથી તેનું વર્ગમૂળ કરતા મળતી સંખ્યા મળતા અંકો ની સંખ્યા બરાબર એન પ્લસ વન બાય ટુ। એકી અંક છે, હવે અહીંયા એન બરાબર પાંચ લેતા, એન બરાબર પાંચ લેતા
पांच वत्ता एक छेद मा बे एटले के त्रण, तो तेथी 25,600 नू वर्गमूल करता त्रण अंक वाली संख्या मळे, त्रण अंक वाली संख्या मळे। आ रीते दाखलो गणी सकाय, समझण। सौथी पहला तमारे कोई पण संख्या होय नी केटला अंक वाली छे, एक बे त्रण चार अने पांच, पांच अंक वाली छे तो कयुं सूत्र, एन प्लस वन बाय टू, एन नी जग्याए पांच मूकी दो, पांच वत्ता एक, पांच वत्ता एक एटले छ, छ ना अर्धा त्रण, छ એટલે 25,600 નું વર્ગમૂળ કરતા ત્રણ અંક વાળી સંખ્યા મળે। બીજો દાખલો, એકમ દશક સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, દસ કરોડ નું વર્ગમૂળ કરતા કેટલા અંક વાળી સંખ્યા મળે, તો દસ કરોડ છે એ કેટલા અંક વાળી સંખ્યા છે, ત્રણ ને ત્રણ છ ને બે આઠ, એ નવ અંક વાળી સંખ્યા છે, અંક વાળી સંખ્યા છે, અને તેથી તેનું સૂત્ર કયું થાય, તેનું વર્ગમૂળ શોધવાનું, વર્ગમૂળના અંક શોધવાનું સૂત્ર આટલું મોટું ન લખવું હોય ઉપરના દાખલામાં તો આટલું લખી શકાય, તેનું વર્ગમૂળ ના અંક શોધવાનું સૂત્ર કયું થાય, નવ અંક છે એટલે એન પ્લસ વન બાય ટુ, જ્યાં એન બરાબર નવ અંક, નવ, તેથી નવ વત્તા એક છેદમાં બે, નવ વત્તા એક એટલે દસ, દસ ના અડધા એટલે પાંચ, આમ નું વર્ગમૂળ કરતા પાંચ અંક વાળી સંખ્યા મળે, કેટલા અંક વાળી મળે, પાંચ અંક વાળી, ડાયરેક્ટ સીધી આ રીતે તમે લખી શકો છો। છેલ્લો દાખલો, 36,864, તો 36,864 એ કેટલા અંક વાળી છે, તો 1 2 3 4 5, 36,864 એ પાંચ અંક વાળી સંખ્યા છે। હવે પાંચ અંક વાળી નું ઉપર દાખલો ગણેલો જ છે એટલે એ પ્રમાણે તમે ગણી નાખો, કેમ કે પાંચ અંક માં ફરક કેટલો પડશે, આનું આ સૂત્ર આવશે, અહીંયા 25,600 ની જગ્યાએ કેટલા આવશે, 36,864, એ ત્રણ અંક વાળી સંખ્યા, 36,864 નું વર્ગમૂળ કરતા ત્રણ અંક વાળી સંખ્યા મળે, તો એ તમે જાતે કરી નાખજો, દાખલો પૂરો કરી નાખજો। સ્વાધ્યાય 6.4 એનો પ્રશ્ન નંબર 2, નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધ્યા વગર જણાવો કે મળતા વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી હશે, કોઈ પણ ગણતરી કર્યા વગર, બરાબર। તો સૌથી પહેલા 64, તો 64 ના 64 માં અંકો કેટલા થાય, કે 64 માં અંકોની સંખ્યા કેટલી થાય, 2 થાય, 64 માં અંકોની સંખ્યા 2, અને 2 એ બેકી સંખ્યા છે, 2 એ બેકી સંખ્યા છે, તેથી 64 નું વર્ગમૂળ, વર્ગમૂળ કરતા મળતા, 64 નું વર્ગમૂળ કરતા મળતા અંકોની સંખ્યા બરાબર સૂત્ર કયું, n બાય 2,
એટલે કે બે ના છેદ માં બે, બે ના છેદ માં બે એટલે એક મળે. હવે 64 નું વર્ગમૂળ કાઢો તો કેટલા આવે? 8. તો 8 એની સંખ્યા કેટલી થઈ? અંકોની સંખ્યા 1. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો, બરાબર. પછી 144 છે, થોડુંક નીચે લખીએ. બીજી સંખ્યા કઈ છે? 144. તો 144 માં અંકોની સંખ્યા કેટલી છે? તો 3. 1 2 3. એટલે 144 માં અંકોની સંખ્યા 3 છે, અને 3 એ એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? એકી. તેથી 144 નું વર્ગમૂળ કરતા મળતા અંકોની સંખ્યા, મળતી અંકોની સંખ્યા બરાબર સૂત્ર કયું થશે? તો એકી સંખ્યા માટે કયું આવશે? એન પ્લસ 1/2, એટલે કે 3 + 1/2 એટલે 4 ના અડધા, 4 ના અડધા એટલે 2. તો 2 મળે. કેટલા મળે? 2 મળે. તો આ રીતે તમે દાખલો ગણી શકો, બરાબર. ત્યાર પછી 44 89, 44 89. તો 44 89 માં અંકોની સંખ્યા કેટલી છે? 44 89 માં અંકોની સંખ્યા તો 1 2 3 4, અંકોની સંખ્યા 4 છે, અને 4 એ બેકી સંખ્યા છે. 4 એ બેકી સંખ્યા છે, અને તેથી 44 89 નું વર્ગમૂળ કરતા મળતી અંકોની સંખ્યા, સૂત્ર કયું? બેકી હોય તો n/2 એટલે 4 ના છેદમાં 2 એટલે 2 મળે. આ રીતે તમે દાખલો ગણી શકો, ક્લિયર. હવે 5મો ડાયરેક્ટ લઉં છું, પછી 4થો લઉં છું. 5મા દાખલાની અંદર તમને સંખ્યા કેટલી આપેલી છે? 1 2 3 4 5 6, એટલે 39 એકમ દશક, 100 1000 10000 લાખ, 3,90,000 625 માં અંકોની સંખ્યા, કેટલી મળશે? તો 6. હવે 6 એ બેકી સંખ્યા છે, 6 એ બેકી સંખ્યા છે, તેથી 39 એટલે કે 3,90,625 નું વર્ગમૂળ કરતા મળતા મળતી અંકોની સંખ્યા બરાબર સૂત્ર કયું લાગુ પડે? n/2. બેકી છે ને, n/2 એટલે કે 6 ના અડધા, 6 ના અડધા કેટલા થાય? 3, એટલે 3 મળે. કેટલી સંખ્યા મળે? 3. 3,90,625 નું વર્ગમૂળ કરો તો 3 અંક વાળી સંખ્યા મળે, બરાબર. ત્યાર પછી એક 4થો બાકી રહી ગયો છે, 27,225. 4થો દાખલો, 27,225
तो 27,225 ए 5 अंक वाली संख्या छे। अने 5 अंक वाली संख्या होवाथी 5 ए एकी संख्या छे। केवी संख्या छे? एकी। अने तेथी 27,225 नू वर्गमूल करता मळता अंकोनी संख्या बराबर एन प्लस वन बाय टू, एटले के 5 + 1/2 एटले के 6, एना छेद मां 2 एटले 3, એટલે 5 અંક વાળી સંખ્યાનું વર્ગમૂળ કરો તો કેટલા અંક મળે? 3 અંક વાળી સંખ્યા મળે। એટલે તમને એક જ વસ્તુ તમને આવડતી હોય ને તો બધાય દાખલા આવડે। એક વર્ગમૂળ કરતા અંકોની સંખ્યા ના સૂત્ર તમને આવડતા હોવા જોઈએ। એકી સંખ્યા હોય, એકી અંક વાળી સંખ્યા હોય તો એનું સૂત્ર n + 1 / 2, અને બેકી અંક વાળી સંખ્યા હોય એનો વર્ગમૂળ કરતા મળતા અંકોની સંખ્યાનું સૂત્ર n / 2। આ બે સૂત્ર તમને આવડતા હોય તો બધે દાખલા તમે ગણી શકો। પ્રયત્ન કરોમાં પ્રશ્ન નંબર 21, નીચેની સંખ્યાના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા તરીકે શું મળે તેની ગણતરી કરો। એટલે તમને જે સંખ્યા આપેલી છે એ વર્ગમૂળ એનું કોની નજીકમાં આવે છે એ તમારે મેળવવાનું છે, બરાબર? નજીકની પૂર્ણ સંખ્યા, એટલે તમે સૌથી પહેલા 80 છે એ કોની નજીકની પૂર્ણ સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા છે એ આવે। તો 80 માં તમે દાખલા તરીકે 64 લઈ લો, 8 નો વર્ગ કેટલો થાય? 64, એટલે 80 એ 64, 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ કરીએ તો 81, તો 80 એ 64 અને 81 ની વચ્ચે આવે। યાદ રાખજો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની છે જેનું વર્ગમૂળ નીકળે, બરોબર? એટલે એવું કહી શકાય કે તેથી 64 લેસ ધેન 80 લેસ ધેન 81, 64 કરતા 80 મોટા છે અને 80 કરતા 81 મોટા છે, બરોબર? એટલે 64 લેસ ધેન 80 લેસ ધેન 81। હવે 64 ઈ કોનો વર્ગ કહી શકાય? 8 નો વર્ગ, 80 એમને એમ, અને 81 કોનો વર્ગ કહી શકાય? 9 નો વર્ગ। તો 8 નો વર્ગ લેસ ધેન 80 લેસ ધેન 9 નો વર્ગ, 64 ને 8 નો વર્ગ લખી શકાય, 81 ને 9 નો વર્ગ લખી શકાય? તો લખી શકાય, બરોબર? હવે 8 નું વર્ગમૂળ કાઢીએ એટલે 8 ના વર્ગ નું વર્ગમૂળ આમ લખીએ, બધી જગ્યાએ વર્ગમૂળ ની નિશાની કરી, ક્લિયર? તો આ વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થઈ જાય એટલે અહીંયા 8 આવે, અહીંયા રૂટ 80 આવે, અને અહીંયા 9 નો વર્ગ અને વર્ગમૂળ બંને કટ થઈ જાય એટલે 9 આવે। તો આમ રૂટ 80 એ 8 અને 9 ની વચ્ચે, 9 ની વચ્ચે આવે। 8 અને 9 ની રૂટ 80 એ 8 અને 9 ની વચ્ચે આવે।
હવે બીજી વસ્તુ આમાં લખવાની કીધી હતી કે સૌથી નજીકની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય તો અહીંયા 9 નો વર્ગ કરો તો 81 તો 80 ની નજીક 81 આવે કે 64 આવે તો 81 જ આવે તો રૂટ 80 ની નજીકની પૂર્ણ સંખ્યા 9 મળે અને રૂટ 80 ની નજીકની પૂર્ણ સંખ્યા 9 મળે આ રીતે તમે દાખલો ગણી શકો બીજો દાખલો છે વર્ગમૂળમાં 1000 તો વર્ગમૂળમાં 1000 ઈ 1000 1000 કોની નજીકની આવે તો 30 નો વર્ગ કરો તો 900 30 નો વર્ગ આ થોડુંક મોટો છે એટલે લખવું પડશે 30 નો વર્ગ કરીએ તો 900 અને 30 પછી 31 લઈએ 31 નો વર્ગ કરીએ તો 31 નો વર્ગ કેટલો થશે 961 હા 31 ગુણ્યા 31 કરીએ બરાબર 0 ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ 31 એમને એમ 961 એટલે 31 નો વર્ગ કરીએ તો 961 હજી આગળ વધીએ 32 નો વર્ગ કરીએ તો 32 નો વર્ગ કરીએ તો 1024 32 ગુણ્યા 32 કરી લેવાનું 32 ગુણ્યા 32 બરાબર 0 3 2 6 3 તેરી 9 32 2 64 4 2 10 1024 બરાબર તો 31 નો વર્ગ કરો તો 961 અને 32 નો વર્ગ કરો તો 1024 તો 961 અને 1024 ની વચ્ચે કેટલા આવે 1000 બરાબર તો આમ 961 અને 1024 ની વચ્ચે 1000 આવે 924 અને 1024 ની 961 અને 1024 ની વચ્ચે કેટલા આવે 1000 બરાબર તેથી 961 લેસ ધેન 1000 લેસ ધેન 1024 961 લેસ ધેન 1000 લેસ ધેન 1024 હવે 961 થી કોનો વર્ગ છે તો 31 નો વર્ગ અને 1024 થી કોનો વર્ગ છે 32 નો વર્ગ આપણે 30 થી ચાલુ કર્યું હતું પણ 30 નો યુઝ કરી છે કે 31 અને 32 આવે છે હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 31 નો સ્ક્વેર છે એનો વર્ગમૂળ 31 લખી દઉં છું બધી બાજુ વર્ગમૂળ લેતા કારણ કે આપણે 1000 ની કિંમત નથી લાવવાની વર્ગમૂળમાં 1000 શોધવાનો છે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે અહીંયા 31 લેસ ધેન 1000 અંડર રૂટ લેસ ધેન 32 તો અંડર રૂટ 1000 એ 31 અને 32 ની વચ્ચે આ પણ હવે વિચાર કરો 1000 છે બરાબર 961 1000 માંથી 961 બાદ કરો 1000 માઈનસ 961 તો કેટલા વધે 29 39 સોરી 39 અને 1024 માઇનસ 1000 કરો તો કેટલા વધે 24 1024 માંથી 1000 બાદ કરો તો કોની નજીક આવે 1000 વર્ગમૂળમાં 1000 તો કોની નજીક આવે 32 ની તેથી વર્ગમૂળમાં 1000 એ 32 ની નજીકની પૂર્ણ સંખ્યા છે
તમારે ઈ ચેક કરવાનું કોની નજીક આવે છે. તો વર્ગમૂળમાં 1000 એ 32 ની નજીકની પૂર્ણ સંખ્યા છે. 32 ની નજીકની પૂર્ણ સંખ્યા છે. ત્રીજો દાખલો 350. 350 વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા તરીકે શું મળે તેની ગણતરી આપણે કરવાની છે. તો સૌથી પહેલા 350 છે, તો 350 થી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યાની નજીક આવે? તો 18 નો વર્ગ કરીએ તો 324. 18 નો વર્ગ બરાબર 324 અને 19 નો વર્ગ કરીએ તો 361. તો 324 અને 361 ની વચ્ચે 350 આવે બરાબર. તો એવું કહી શકાય કે 350 એ 324 અને 361 ની વચ્ચે આવે અને તેથી 324 લેસ ધેન 350 લેસ ધેન 361. હવે વર્ગમૂળ કાઢીએ તો અહીંયા 324 છે અને કહેવાય 18 નો વર્ગ, 350 એમને એમ અને 361 એટલે 19 નો વર્ગ. કહી શકાય અંડર રૂટ લઈએ તો અહીંયા 18 નો વર્ગ લેસ ધેન અહીંયા 350 વર્ગમૂળમાં બધી બાજુ વર્ગમૂળ લઈએ, 19 નો વર્ગ છે એની તો વર્ગમૂળમાં લખીએ 19 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થઈ જાય એટલે 18 લેસ ધેન 350 લેસ ધેન 19. આમ વર્ગમૂળમાં 350 એ 18 અને 19 ની વચ્ચે આવે. હવે તમારે એ વિચાર કરવાનો છે કે 350 થી કોની નજીક છે, 361 ની કે 324 ની? તો સૌથી પહેલા 350 માઇનસ 324 કરીએ તો કેટલા આવશે? 26. હવે 361 માઇનસ 350 કરીએ તો કેટલા આવશે? 61 માંથી 50 જાય તો 11. તો નજીક કોની નજીક થાય? 361 ની નજીક થાય. 361 એટલે કોણ? 19. એટલે 350 વર્ગમૂળમાં 350 એ ની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા, ની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા 19 મળે. કેમ કે ઓલામાં 26 આવે છે એટલે 19 મળે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. ચોથો દાખલો વર્ગમૂળમાં 500. તો 500 એ કોની નજીક છે એ જોઈએ. 500 છે, 500 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો 500 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા છે એ સૌથી પહેલા આવશે કઈ? 21 નો વર્ગ 484 અને 22. 21 નો વર્ગ 441, 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529. તો 22 નો વર્ગ, 22 નો વર્ગ 484 અને 23 નો વર્ગ 529. તો 22 અને 23 એ નજીકની સંખ્યા થઈ શકે છે બરાબર. તો 500 એ 484 અને 529 ની વચ્ચે આવે. સૌથી પહેલી વસ્તુ આ મેળવવાની કે કોની વચ્ચે આવે છે,
બરાબર તો 484 અને 529 ની વચ્ચે આવે બરાબર તેથી 484 લેસ ધેન 500 લેસ ધેન 529 529 484 લેસ ધેન 500 લેસ ધેન 529 હવે 484 છે એટલે એને કહેવાય 22 નો વર્ગ 500 એમને અને 529 ને કહેવાય 23 નો વર્ગ હવે વર્ગમૂળ લેતા બધાનું વર્ગમૂળ લઈએ એટલે વર્ગમૂળમાં 22 નો વર્ગ વર્ગમૂળની અંદર 500 વર્ગમૂળની અંદર 23 નો વર્ગ વર્ગ અને વર્ગમૂળ બંને કટ થઈ જાય એટલે અહીંયા આવી જશે 22 લેસ ધેન વર્ગમૂળની અંદર 500 લેસ ધેન 23 તો વર્ગમૂળ 500 એ 22 અને 23 ની વચ્ચે આવે 22 અને અને 23 ની વચ્ચે આવે 22 અને 23 ની વચ્ચે આવે પણ ફાઇનલ નજીકની પૂર્ણ સંખ્યા કઈ આવશે તો 22 નો વર્ગ 484 500 માંથી 484 પહેલા બાદ કર તો કેટલા વધે 16 હવે 529 માંથી 500 બાદ કરો તો કેટલા વધશે 29 તો નજીક કોણ થયું 484 એટલે કે 22 આમ વર્ગમૂળમાં 500 એ 500 ની નજીકની પૂર્ણ સંખ્યા નજીકની પૂર્ણ સંખ્યા બરાબર 22 મળે જે નજીક હોય એ તમારે ગોતવાની તો આ રીતે તમે પ્રશ્ન નંબર 21 ગણી શકો આ પ્રશ્ન નંબર 21 ના ચારે ચાર દાખલા છે સ્વાધ્યાય 6.4 એનો પહેલો પ્રશ્ન નીચે આપેલી સંખ્યાઓનો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો અત્યાર સુધી આપણે જે વર્ગમૂળ શોધતા હતા એ અવિભાજ્ય અવયવીકરણની રીત આ એક નવી રીત છે ભાગાકારની રીત બહુ અગત્યની રીત છે અને બહુ સહેલી છે અવિભાજ્ય અવયવીકરણની જે રીત છે એની કરતા સહેલી રીત આ છે બરોબર અને ટૂંકી રીત છે એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી આ રીતને પહેલા કંઠસ્થ કરજો જોઈ લેજો કે હું કઈ રીતે આ રીતના દાખલા ગણું છું અને પ્રેક્ટિસ બહુ વધારે છે આ પ્રશ્નની અંદર ટોટલ 12 દાખલા છે બરોબર એટલે બહુ વધારે પ્રેક્ટિસ થશે છતાં વધારે થોડાક દાખલા ગણવા હોય તો એ પણ કહેજો હવે 2304 છે એ 4 અંકવાળી સંખ્યા થઈ તો એનાથી બબ્બેના જોડકા પહેલા કરો 23 અને 04 તો 23 આવ્યો ભાગાકારની નિશાની કરો ભાગાકારની અંદર લખો 2304 હવે એમાં સૌથી પહેલા 23 લ્યો કોનો વર્ગ 23 ની નજીક આવે છે તો તમે અહીંયા 4 નો વર્ગ કરો તો 4 નો વર્ગ 16 થાય જ્યારે 5 નો વર્ગ કરો તો 25 થાય એટલે 4 ના વર્ગ થી એટલે 4 થી ભાગ આલશે તો અહીંયા સૌથી પહેલા 4 લખો બરાબર કેટલા ભાગ હલાવીએ 4 ના વર્ગ થી બરાબર એટલે 4 ચોકે ચોકે 16 એટલે અહીંયા આવશે 16 ક્લિયર આ સમજણ 23 છે તો આપણે શું 5 નો વર્ગ ન લઈ શકીએ કોનો વર્ગ લઈ શકીએ 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ એટલે ચોકે ચોકે 16 બરાબર એટલે અહીંયા 4 અહીંયા ભાગફળમાં 4 ભાજક તરીકે તે 4 બરાબર અને 16 માંથી 23 માંથી 16 જાય તો કેટલા વધે તો 23 માંથી 16 જાય એટલે કે 7 અને 04 ઉપરથી ઉતારી લેવાના એક સંખ્યા નહીં ઉતારવાની બે સંખ્યા ઉતારી દેવા કેમ કે અહીંયા 23 આવ્યા અને 04 એમ બે ભાગ પડેલા છે એટલે બીજી સંખ્યા અહીંયા 4 નો ભાગ આવ્યો તો અહીંયા એની સંખ્યા લખવાની 4 વત્તા 4
तो चार वत्ता चार करी एटले अहीं कितना लखवाना आठ। हवे तमारे बीजी संख्या नो एकम नो अंक जुवानो, बीजी संख्या नो एकम नो अंक केटला छे चार। कई संख्या मा कई संख्या नो वर्ग करवाथी एनो एकम नो अंक चार मळे, तो बे नो वर्ग करो तो चार आवे, त्रण नो वर्ग करो तो नौ आवे, चार नो वर्ग करिए तो सोळ आवे, ई तनो आले, पांच नो वर्ग करिए तो पच्चीस आवे, ई तनो आले। बरोबर लखतो जाओ छु, त्रण नो वर्ग नौ न चाले, बरोबर चार नो वर्ग सोळ न चाले, कारण के छ आव्या, पांच नो वर्ग पच्चीस तो ई पण नहीं चाले, छ नो वर्ग छत्रीस तो ई पण नहीं चाले, सात नो वर्ग ओगण पचास तो ई पण नहीं चले, आठ नो वर्ग करिए तो चौसठ। एटले अहींया जे संख्या मूकी शकाशे ई आठ मूकाशे अथवा बे मूकाशे, केम के बे नो वर्ग करो तो चार आवे, एटले बे ज संख्या मूकी शकाशे, क्या तो बे मूकाशे क्या तो आठ मूकाशे, बाकी वच्चे नी कोई संख्या आवशे नहीं। तो अहींया बे मूकीए तो अहींया आवशे केटला, ब्यासी, ब्यासी नो बे साथे गुणाकार, अहीं बे मूक्या तो भागफळ में दे केटला आवे बे, बराबर ब्यासी गुण्या बे करो तो केटला थशे 164। आपणे केटला जोए छे 704, एटले बे हालतू नथी। समझाणुं विद्यार्थी मित्रो, बे मूक्या तो अहीं बे मूको, ब्यासी गुण्या बे करो, ब्यासी गुण्या बे करशो तो 164, 164 नहीं आपणे 704 लावा छे, કેટલા લાવવા છે 704, બરોબર એટલે 82 નથી આવતું। હવે એકમનો અંક 8 હોય એવા મૂકીએ એટલે 88 મૂકીએ, આ 8 છે આ 8 મૂક્યા એટલે અહીંયા 8 અહીંયા તે 8, બરોબર તો 88 ગુણ્યા 8 કરો તો 88 64 વધી પડી 6, 88 64 ને 6 70 આવી ગયા 704, એટલે 88 એનો 8 સાથે ગુણાકાર કરો એટલે 704, 704 માંથી 704 જાય એટલે 000, 88 અને 8 બરોબર 88 ને 8 96, તમારો આ જવાબ નથી, આ તો ભાગ વાચક તરીકે આવશે, તમારો જે જવાબ આવશે ભાગફળ આવશે। તો આમ 2304 નું વર્ગમૂળ 48 મળે, અને તમારે ચેક કઈ રીતે કરી લેવાનું, 48 ગુણ્યા 48 કરો તો જવાબ 2304 જ આવશે, ક્લિયર? એ તમારે ચેક કરી લેવાનું કે આપણો જવાબ સાચો છે કે ખોટો। તો આ રીતે તમે પહેલો દાખલો ગણી શકો, ક્લિયર? બે સ્ટેપમાં દાખલો થશે, પહેલું સ્ટેપ 23 અને બીજું સ્ટેપ 04, બરોબર? આ બે સ્ટેપમાં આ રીતે દાખલો તમારે ગણવાના છે। હવે બીજો દાખલો લઈએ છીએ, બીજા દાખલાની અંદર તમને કેટલા આપ્યા છે, 44 89, કેટલા આપ્યા છે 44 89, તો સૌથી પહેલા 44 89 માટે આપણે લઈએ છીએ, અહીંયા દાખલો ગણો, ભાગાકાર ની નિશાની કરો, ભાગાકાર ની અંદર લખો 44 89, કેટલા ભાગ પડે બે, પહેલો ભાગ કયો 44 અને બીજો ભાગ કયો 89, 44 છે કોની નજીકનો વર્ગ થાય તો 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49, તો 6 ના વર્ગ ની નજીક આવે એટલે 6 એ ભાગ આલે તો 6 6 36, બરોબર 44 માંથી 36 જાય તો કેટલા વધે 8, ઉપરથી ઉતાર્યા 89 એટલે 889, અહીંયા 6 એડ કરો, 6 ને 6 12, બરાબર। હવે 89 ની અંદર એકમનો અંક કયો છે 9, 9 એકમનો અંક હોય એવી કઈ કઈ સંખ્યા, તો 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ 49, આ ડાયરેક્ટ સીધું હવે આવડું છે, તો અહીંયા 3 અને 7 મૂકી શકીએ, કેટલા મૂકી શકીએ 3 અને 7, તો સૌથી પહેલા 3 મૂકીએ, કેટલા મૂકીએ 3 મૂકીએ, તો અહીંયા પણ
त्रण मुकवा पड़े तो 123 तेरी 3 तेरी 9 12 तेरी 36 के आवशे 369 तमारे 369 लावाना नथी एटले 3 हालशे नहीं एटले 3 नहीं हाले तो हवे केटला मूकी सकीए 7 तो अहीं 7 मूक्यो अहीं 7 मूको एटले केटला थई गया 127 गुण्या 7 57 49 वधी पड़ी 4 7 2 14 14 ने 4 18 वधी पड़ी 1 7 1 7 ને 1 8 889 આવી ગયા એટલે 127 સત્તા બરાબર 889 889 માંથી 889 જાય તો 00 અહીંયા 67 આવી ગયા અહીંયા 127 ને 7 134 બરાબર તો તમારો જે જવાબ છે ઈ શું આવે તો વર્ગમૂળમાં તેથી વર્ગમૂળમાં 44 89 નું વર્ગમૂળ 67 મળે આ રીતે તમે દાખલો ગણવાનો છે ત્રીજી સંખ્યા 34 81 તો આપણે સૌથી પહેલા વર્ગમૂળ ની અંદર ભાગાકાર કરવો છે એટલે ભાગાકાર ની અંદર 34 81 34 અને 81 એમ બે ભાગ પડશે 34 કોની નજીકની સંખ્યા થાય તો 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 તો 5 ના વર્ગ ની નજીક થાય એટલે 5 થી ભાગાલે 5 5 25 એટલે અહીં આવશે 34 માંથી 25 જાય તો 34 માંથી 25 જાય તો કેટલા વધશે 9 ઉપરથી ઉતાર્યા 81 અહીંયા 5 5 વત્તા 5 કરશો એટલે કેટલા આવશે 10 5 વત્તા 5 એટલે 10 બરાબર 81 એટલે એકમ નો અંક 1 હોય એવા 1 નો વર્ગ 1 અને 9 નો વર્ગ 81 1 અને 9 બે લઈ શકાય તો સૌથી પહેલા અહીંયા 1 લઈએ બરાબર તો અહીંયા પણ 1 લેવાય બરાબર 1 લઈએ એટલે કેટલા થાય 101 101 નો 1 સાથે ગુણાકાર કરો તો 171 થાય એટલે 1 આવશે નહીં તો 9 લઈએ તો અહીંયા પણ 9 આવે તો 109 નો 9 સાથે ગુણાકાર કરો 90 90 81 એટલે 1 વધી પડી 8 9 નો 0 સાથે ગુણાકાર એટલે 0 અને 8 એમ ને એમ 9 એકા 9 981 એટલે 981 માંથી 981 જાય તો 00 અહીંયા 9 109 માં 9 ઉમેરો 109 માં 9 ઉમેરો તો કેટલા થશે 118 બરાબર તો આ તમારો આન્સર 59 બરાબર આમ વર્ગમૂળ ની અંદર 34 81 એનો વર્ગમૂળ 59 મળે આ રીતે તમે દાખલો ગણી શકો બીજી સંખ્યા 529 સાવ સહેલી છે બરાબર તો 529 ને ભાગાકાર ની અંદર લખીએ 529 અહીંયા આપણી પાસે 5 છે અને અહીંયા 29 છે 5 અને 29 બરાબર તો સૌથી પહેલા 5 તમારે લાવવા હોય તો 5 એટલે કોની નજીકનો વર્ગ થાય તો 2 નો વર્ગ કેટલો થાય 4 એટલે 2 ગુણ્યા 2 ભાગફળમાં 2 2 નો વર્ગ 4 5 માંથી 4 જાય તો 1 અને 129 એમ ને એમ અહીંયા 2 એડ કરો 2 વત્તા 2 એટલે 4 બરાબર હવે 129 માં એકમ નો અંક 9 9 એટલે ક્યાં આવશે 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ 49 એટલે 3 લઈ શકાય અને 9 લઈ શકાય પહેલા 3 લઈએ તો અહીંયા આવી દે 3 પહેલા 3 લઈએ તો અહીંયા આવી દે 3 43 તેરી 43 તેરી તો 3 તેરી 9
चार तेरी बार 129 એટલે 43 તેરી 129 129 માંથી 129 છે એટલે 0 43 તેરી એટલે 43 ને 3 46 બહુ સિમ્પલ દાખલા છે બરોબર તો 529 નું વર્ગમૂળ શું આવશે 23 કેટલા આવશે જે ભાગફળમાં હોય એ તમારો આન્સર भागफल में कितना छे 23 એટલે 529 નું વર્ગમૂળ 23 મળે ક્લિયર પાંચમો દાખલો 32 49 તો 32 49 નું સૌથી પહેલા આપણે શોધીએ વર્ગમૂળ ભાગાકારની રીતે ભાગાકારની અંદર 32 49 બરાબર હવે સૌથી પહેલા 32 છે તો 32 થી કોની નજીકની સંખ્યા થાય કોના વર્ગની નજીકની સંખ્યા તો 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 બરાબર તો 5 5 25 અહીંયા 5 એમને 32 માંથી 5 જાય 25 જાય તો 7 32 માંથી 25 જાય તો કેટલા વધે 7 અને 49 એમને અહીંયા 5 વત્તા 5 કરીએ તો 10 બરાબર અહીંયા બાદબાકી કરવાની હવે 49 છે એનો એકમનો અંક 9 છે તો 9 એટલે શું થશે 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ 49 એટલે 3 અને 7 લઈ શકાય બરાબર 3 લઈએ પહેલા તો અહીંયા 3 103 ગુણ્યા 3 103 ગુણ્યા 3 કરશો તો 309 તો 309 તમારે નથી લાવવાના તમારે 749 લાવવાના એટલે 3 લઈ શકાશે નહીં 3 નહીં લેવાય તો હવે કઈ સંખ્યા લઈ શકાય 7 એટલે 107 ગુણ્યા 7 107 ગુણ્યા 7 કરીએ તો 77 49 એમને એમને 7 એકા 7 આવી ગયા 749 એટલે 749 બરાબર 749 માંથી 749 જાય એટલે 00 તો 7 અહીંયા આવ્યા 107 માં 7 ઉમેરો તો 114 તો આમ 32 49 નું વર્ગમૂળ બરાબર 57 મળે તો આ રીતે તમે દાખલો ગણી શકો છઠ્ઠો દાખલો 1369 ભાગાકાર ની અંદર 1369 1369 માં 13 એ કયા વર્ગ ની નજીક ની સંખ્યા છે તો 3 નો વર્ગ એટલે અહીંયા 3 અહીંયા પણ 3 3 નો વર્ગ કરો તો 9 13 માંથી 9 જાય તો કેટલા વધે 4 69 ઉપરથી ઉતારી ગયો બરોબર અહીંયા 3 3 વત્તા 3 કરો તો કેટલા આવે 6 હવે 69 આવ્યા એટલે 9 આવ્યા 9 આવ્યા એટલે 3 અને 7 લઈ શકાય તો આપણે પહેલા 3 લઈએ કેટલા લઈએ 3 તો 63 13 તો 63 ગુણ્યા 3 કરો તો 3 તેરી 9 અને 6 તેરી 18 કેટલા આવ્યા 189 આપણે 189 લાવવાના નથી એટલે 3 લઈ શકાશે નહીં તો 3 સિવાયનો અંક કયો તો 7 એટલે 67 સત્તા કરો તો 67 × 7 67 77 49 વધી પડી 4 6 7 42 4 46 આવી ગયા 469 તો 67 77 469 માંથી 469 જાય તો 00 અને 67 માં 7 ઉમેરો તો કેટલા થશે 73 આમ 1369 નું વર્ગમૂળ 37 મળે યાદ રાખજો તમારો જવાબ સાચો છે કે ખોટો એ ટેલી કરવા માટે તમારે શું કરવાનું 37 × 37 કરી નાખવાનો તાળો મેળવવાનો ખાસ ધ્યાન રાખજો બરોબર
सातमो दाखलो 5776 बराबर। तो 5776 ने भागाकार अपने करिए, भागाकार नी रीते वर्गमूल शोधीए। 5776 बराबर, 57 छे कया वर्ग नी नजीक नी संख्या छे, तो 7 नो वर्ग 49 એટલે અહીંયા 7 લેવાશે। 57 49 57 માંથી 49 જાય તો કેટલા વધે 8, ઉપરથી ઉતર્યા 76, 876 માં એકમનો અંક કેટલા છે, અહીંયા 7 મૂકી દો, 7 + 7 એટલે 14 બરાબર। ઈ ખાસ મૂકી દેવાના કે એનો ઉપયોગ થાય જ છે। હવે એકમનો અંક કયો છે 6, 6 એકમનો અંક હોય એવી સંખ્યા કઈ કઈ મળે, તો 4 નો વર્ગ 16 અને 6 નો વર્ગ 36 એટલે 4 અને 6 બંને મળે છે। તો અહીંયા પહેલા 4 મૂકી દેવાના, કેટલા મૂકવાના 4, તો 4 મૂકીએ તો અહીંયા હું ગુણાકાર કરું છું 144 × 4 બરાબર। તો ચોકે ચોકે 16 વધી પડી 1, ચોકે ચોકે 16 ને 1 17 વધી પડી 1, 4 × 4 ને 1 5, 576 876 લાવવા છે એટલે 4 આવશે નહીં, તો 4 પછી કેટલા આવે 6, તો 146 × 6 કરો 6 × 6 = 36 વધી પડી 3, 6 × 4 = 24 ને 3 27 વધી પડી 2, 6 × 1 = 6 ને 2 = 8 આવી ગયા 876 એટલે 146 × 8 = 76 876 માંથી 876 જાય તો 00, 146 માં 6 ઉમેરો તો 152 બરાબર। તો આમ 5776 એનું વર્ગમૂળ 76 મળે। ખાસ ધ્યાન રાખજો અહીંયા ફિગર આવે જ, જો અહીંયા ફિગર ન આવે આજે હોય તો તમે કઈક લોચો માર્યો છે એ સાબિત થાય। ક્લિયર? આઠમો દાખલો 7921, તો 7921 ભાગાકાર ની અંદર આપણે લખીએ 7921 એમાં સૌથી પહેલા ને 79, 79 કોની નજીક ની સંખ્યા છે, કયા વર્ગ ની નજીક ની સંખ્યા છે, તો 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81 એટલે 64 ની નજીક ની સંખ્યા બરાબર। તો 8 થી શ્રી ગણેશ કરીએ, ઉપર 8, 88 = 64, 79 માંથી 64 જાય તો 9 માંથી 4 જાય તો 5 અને 7 માંથી 6 જાય તો 1, 15 અહીંયા 21 બરાબર, એટલે 1521 આવ્યા બરાબર। અહીંયા 8 + 8 કરીએ તો કેટલા આવે 16। હવે 1521 માં એકમ નો અંક એક આવ્યો, એક આવ્યો એટલે આપણી પાસે 1 નો વર્ગ 1 અને 9 નો વર્ગ 81, આપણી પાસે 1 અને 9 બે મળે છે, તો પહેલા 1 લઈએ તો 161 161 બરાબર, એની સંખ્યા આવે 1521 આવતા નથી એટલે 1 હાલશે નહીં, એટલે આપણે હવે કયા લઈએ 9 લઈએ બરાબર। તો 9 અહીંયા લઈએ, 9 આવે તે 1 નો આલે એટલે 9 આવે તે બરાબર, તો 9 અહીંયા લઈએ તો 169 નવા, તો 90 × 90 = 81 વધી પડી 8, 9 × 6 = 54, 54 × 8 = 62 વધી પડી 6, 9 × 9 = 6 = 15, 1521 આવ્યા બરાબર। તો 169 નવા 1521 બરાબર, 1521 માંથી 1521 જાય એટલે 000, અહીંયા 9 એમ ને એમ બરાબર, 169 માં 9 ઉમેરીએ તો આવશે 178 તો આમ 79
एकवीस नू वर्गमूल नेव्यासी मळे, वर्गमूल नेव्यासी मळे। નવમો દાખલો છે, આ વધારાનું બધું પૂછી નાખાય। નવમો દાખલો છે ઈ 576, 576 આમ તો વિદ્યાર્થી મિત્રોને બધાને આવડે જ તે છે કે કોનો વર્ગ 576 થશે, 24 નો વર્ગ। 24 નો વર્ગ કેટલો થાય? 576, બરાબર। તો 576 24 નો વર્ગ થાય છે કે નહીં ચેક કરી લઈએ, બરાબર। તો સૌથી પહેલા भागाकार नी अंदर 576, बरोबर। अहीं 5 छे अने 76 छे, 5 छे ई कोनी नजीक नी वर्ग आवे, कोनो वर्ग 5 नी नजीक आवे? तो 2 नो वर्ग। तो 2 नो वर्ग करशो तो 2 नो वर्ग केटलो थशे? 4, बरोबर। 5 माथी 4 जाय तो 1, अहीं 2 मूको, 2 वत्ता 2 करशो तो केटला थशे? 4। ઉપરથી ઉતર્યા 76, એટલે 176, 176 માં એકમનો અંક કયો આવ્યો? 6, તો 6 આવે એવી કઈ કઈ સંખ્યા છે? 4, 4 નો વર્ગ 16 અને 6 નો વર્ગ 36, એટલે 4 અને 6 બંને આવી શકે। તો સૌથી પહેલા 4 આપણે લેશું, એટલે 44 ચોક, બરાબર। તો 44 ગુણ્યા 4 કરીએ તો ચોકે ચોકે 16, વધી પડી 1, ચોકે ચોકે 16 ને 71 આવી ગયા, એટલે 44 ચોક 176, 176 માંથી 176 જાય તો 00, 44 માં 4 ઉમેરો તો 48, બરાબર। તો 576 નું વર્ગમૂળ 24 મળે। આ રીતે નવમો દાખલો ગણી શકાય અને એ તમને આવડતો। 1024 થી કોનો વર્ગ કહી શકાય? 1024 32 નો વર્ગ, વેરી ગુડ, 32 નો વર્ગ કહી શકાય। તો 32 નો વર્ગ 1024 થાય, આનો જવાબ હોય તો સિમ્પલ છે, બરાબર। ભાગાકાર ની અંદર 1024 એમાં 10 છે તો આપણે 3 ના વર્ગ થી લઈએ, 3 નો વર્ગ કેટલો થાય? 9, એટલે 3 નો 3 સાથે ગુણાકાર કરીએ એટલે 9, 10 માંથી 9 જાય તો 1, 124, 3 વત્તા 3 કરો તો અહીંયા આવશે 6, 124 છે, બરાબર। 124 એમાં એકમનો અંક 4 છે, 4 છે, બરાબર, એટલે 2 નો વર્ગ, 2 નો વર્ગ 4 અને બીજું કયું લઈ શકાય? 8, 8 નો વર્ગ 64, બરાબર, એટલે 4 આવી શકાય। તો 62 અહીંયા લઈ શકાય કે 62 તો 62 કેટલા થશે? 124, એટલે ડાયરેક્ટ સીધો આપણે 8 નો વેઇટ કરવાની જરૂર નથી, 2 લઈ લો એટલે 62 લઈ શકાશે, બરાબર। એટલે અહીંયા 2, અહીંયા પણ 2, 62 124, 124 માંથી 124 જાય તો 00, 62 માં 2 ઉમેરો તો 64, તો આમ 1024 નું વર્ગમૂળ 32 મળે, 32 મળે, 1024 નું વર્ગમૂળ 32 મળે। દસમો દાખલો 31 36, તો 31 36 નું વર્ગમૂળ આપણે મેળવીએ તો ભાગાકાર ની અંદર 31 36, બરાબર। હવે 31 માં કોની નજીક ની સંખ્યા નો વર્ગ 31 થાય? તો 5 નો વર્ગ, બરોબર। તો અહીંયા 5 પચો પચો 25, 31 માંથી 25 જાય તો કેટલા વધશે? 6, બરોબર। ઉપરથી ઉતર્યા 36, બરાબર, 5 5 ઉમેરીએ તો
पांच ने पांच दस। હવે અહીંયા એકમ નો અંક છ આવ્યો તો છ એ કોના વર્ગ નો એકમ નો અંક થાય તો ચાર નો વર્ગ કરો તો સોળ અને છ નો વર્ગ કરો તો છત્રીસ એટલે ચાર અને છ લઈ શકાય તો અહીંયા સૌથી પહેલા આપણે ચાર લેશું ચાર લઈએ તો અહીંયા ચાર આવે અહીંયા ચાર આવે એકસો ચાર નો ચાર સાથે ગુણાકાર કરો એકસો ચાર નો ચાર સાથે ગુણાકાર કરો એટલે ચોકે ચોકે સોળ અને ચાર એક ચાર ચારસો ને સોળ આવે આપણે ચારસો ને છ સોળ નથી લેવાના છસો ને છત્રીસ લેવાના એટલે ચાર લઈ શકાશે નહીં ચાર નહીં લેવાય તો હવે કઈ સંખ્યા વધી આપણી પાસે છ તો છ અહીંયા લઈએ તો એકસો છ નો છ સાથે ગુણાકાર કરો તો એકસો છ નો છ સાથે ગુણાકાર કરો એટલે છાએ છાએ છત્રીસ વધી પડી ત્રણ ત્રણ એમને એમ અને છ એકા છ છસો ને છત્રીસ આવ્યા એટલે એકસો છ નો છ સાથે ગુણાકાર કરો તો છસો છત્રીસ છસો છત્રીસ માંથી છસો છત્રીસ જાય તો ઝીરો ઝીરો અને એકસો છ માં છ ઉમેરો તો એકસો ને બાર તો આમ એકત્રીસ છત્રીસ નું વર્ગમૂળ બરોબર ભાગફળ માં જે આવ્યું હોય જો છપ્પન મળે છતાં ચેક કરવાની છૂટ છપ્પન ગુણ્યા છપ્પન કરો એકત્રીસ છત્રીસ મળશે છેલ્લો દાખલો બારમો નવસો નવસો નું વર્ગમૂળ શું થાય ત્રીસ વેરી ગુડ કેટલા થાય ત્રીસ તો આનો જવાબ ત્રીસ આવશે હવે ચેક કરીએ ભાગાકારની રીતે આવે છે કે નહીં તો સૌથી પહેલા ભાગાકારની અંદર નવસો નવસો માં એકમ નો અંક શું છે નવ નવ ઈ કોના વર્ગ નો આવે તો ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ કરીએ તો ત્રણ તેરી નવ નવ માંથી નવ જાય તો ઝીરો ઝીરો ઉપરથી ઉતેરા ઝીરો ઝીરો બરોબર ત્રણ વત્તા ત્રણ કરો એટલે અહીંયા શું આવે છ હવે છ ને ઝીરો લાવવા છે ઝીરો લાવવા છે તો ઝીરો નો એકમ નો અંક શું આવે ઝીરો નો વર્ગ નો એકમ નો અંક શું આવે ઝીરો એટલે અહીંયા ઝીરો અહીંયા ઝીરો તો ઉપર પણ ઝીરો અહીંયા ઝીરો તો ઉપર પણ ઝીરો ઝીરો નો સાઈઠ નો ઝીરો સાથે ગુણાકાર કરો તો ઝીરો 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 માંથી ઝીરો ઝીરો જાય તો ઝીરો ઝીરો સાઈઠ માં ઝીરો ઉમેરો તો સાઈઠ ઝીરો એટલે સાઈઠ બરોબર તો આ રીતે તમે દાખલો ગણી શકો ઝીરો આવે એટલે કઈ કરવાનું નહીં ખાલી ઝીરો મૂકી દેવાનું તો આમ નવસો નું વર્ગમૂળ કેટલું મળશે ત્રીસ મળે તો આ રીતે સ્વાધ્યાય છ પોઈન્ટ એક એનો પ્રશ્ન એક પૂરો થાય છે આજે આજના લેક્ચરમાં આટલે સુધી આપણે રાખીએ આજના લેક્ચરની અંદર મેં ભાગાકારની રીતે પૂર્ણ વર્ગ સંખ્યા નું વર્ગમૂળ શોધતા શીખવાડ્યું બીજી વસ્તુ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કઈ સંખ્યાની નજીક પૂર્ણ સંખ્યામાં આવે છે એ શીખવાડ્યું પછી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ તમે મેળવો તો એ વર્ગમૂળમાં કેટલા અંક આવે એ પણ શોધતા મેં શીખવાડ્યું તો આજે જેટલું શીખવાડ્યું છે એ બધું એકવાર તમારે હોમવર્કમાં કરવાનું થેન્ક યુ